ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ગુરુદેવમાં મોટો દેવ તું, અમે ભરેલી આંખો તમારી, નિહાળ્યા જ કરું, સાચા અર્થમાં ગુરુદેવ મળ્યા છો તમે। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન। દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવા જઈ રહી છું એક સાક્ષાત્કાર, સત્યવાદ। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાનું નામ એટલે ભક્તો માટે ભરોસાનું આશ્રય સ્થાન। એમના અગણિત ભક્તોના ભીતરમાં એવો અટલ વિશ્વાસ છે કે પૂજ્ય બાપજી દાદાના શ્રી ચરણોમાં શ્રદ્ધાથી છલોછલ ભીતરે પ્રાર્થના મૂકી એટલે પ્રાર્થનાની પૂર્ણાહુતિ નિશ્ચિત। ગમે તેવા વિકટ સંયોગોમાં અટવાયેલો ભક્ત સાચા ભાવથી પૂજ્ય બાપજીના શ્રી ચરણોને ઉપાસે એટલે વિપત્તિના વરઘોડાનો વિદાય સમારંભ થયે જ છૂટકો। અનેક ગુરુભક્તોના આવા અનેક અનુભવો સાંભળીને પૂજ્ય બાપજી દાદાનું અલૌકિક સત ભીતરમાં અવશ્ય આનંદ જન્માવે। વાત મુંબઈના એક શ્રાવિકાની છે। વાલવોડ તીર્થે બિરાજમાન પૂજ્ય બાપજી દાદાના દર્શનાર્થે તેઓ સપરિવાર આવ્યા હતા। યોગાનું યોગ તે સમયે પૂજ્ય પન્યાશ્રી રાજરત્ન વિજયજી મહારાજા ત્યાં જ બિરાજમાન। પૂજ્ય પન્યાસી ભગવંતને જોઈ શ્રાવિકા ભાવ વિભોર થઈ ગયા। પૂજ્ય બાપજી દાદાની ઓળખ કરવામાં નિમિત્ત બનેલ પૂજ્ય પન્યાસ ભગવંત પ્રત્યે એમને ખૂબ અહોભાવ હતો। અચાનક પૂજ્ય દાદાના ધામમાં પૂજ્ય દાદાના પરમ ઉપાસકને જોઈ તેઓ આનંદિત થઈ ગયા। પૂજ્ય પન્યાસી ભગવંતના શીતળ સાનિધ્યમાં આખો પરિવાર હરખભેર બેઠો। પૂજ્ય પન્યાસજી ભગવંતના અમૃત વચનોનું પાન કર્યા બાદ શ્રાવિકા બોલ્યા, સાહેબજી વાત થોડા સમય પૂર્વની છે, અમારો નાનો દીકરો છે। ઘટના ઘટી ત્યારે તેની ઉંમર માત્ર 1.5 વર્ષની। વાત 4 ડિસેમ્બર 2020ની છે। કોઈ પણ કારણસર તેનો જમણો હાથ ઉતરી ગયો, ત્યારબાદ તે ખૂબ રડતો હતો। કોરોનાનો સમય અને મોડી રાત્રિનો સમય, કોઈ ડૉક્ટર મળવાના એંધાણ નહોતા, તે છતાં અમે પ્રયત્ન ચાલુ રાખ્યા, ઢગલા બંધ ડૉક્ટરોના સંપર્ક કર્યા, પણ કોઈ ડૉક્ટર નહોતું। આ બાજુ ડૉક્ટર મળતા નહોતા અને બીજી બાજુ છોકરો ખૂબ જ રડતો હતો, તેનું બહુ પીડા થતી હશે, એટલે અમારા ઢગલા બંધ પ્રયત્નો કરવા છતાં તે રડવાથી અટકતો નહોતો। નાનકડા દીકરાના આક્રંદ ભર્યા રુદનથી અમારો જીવ કપાઈ જતો હતો, પણ અમે કાંઈ પણ કરવા અસમર્થ હતા। ઘરગથ્થું જે પણ ઉપચાર થઈ શકતા હતા તે બધા જ અજમાવી લીધા હતા, ને તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું। જીવનની બહુ જ કપરી ક્ષણો તે હતી જ્યારે અમે સંપૂર્ણપણે અસહાય હતા। પોતાની વાત આગળ વધારતા તે શ્રાવિકા બોલ્યા, તે વખતે અચાનક મને પૂજ્ય બાપજી દાદા યાદ આવ્યા। યુટ્યુબ પર પરમ પૂજ્ય બાપજી દાદાના નામની ચેનલ ઉપર મેં પૂજ્ય બાપજી દાદાના પ્રભાવ વર્ણવતા ઘણા પ્રસંગો સાંભળ્યા હતા। પૂજ્ય બાપજી દાદાને યાદ કરી તેમના પ્રભાવશાળી મંત્રનું સ્મરણ ચાલુ કર્યું। પૂજ્ય દાદાના મંત્ર જાપથી મનમાં પરમ શાંતિનો અહેસાસ અનુભવતો હતો। સાહેબજી, તે વખતે મને સાક્ષાત અનુભવાયું કે પૂજ્ય બાપજી દાદા પ્રગટ થયા, મારા બાળકની બાજુમાં પધાર્યા, પોતાનો પવિત્ર હાથ મારા બાળકના હાથ ઉપર ફેરવ્યો, તેમના પાવન સ્પર્શથી પળવારમાં જ તેનું રુદન અટકી ગયું। અમને બધાને આશીષ આપીને પૂજ્ય બાપજી દાદા અંતર ધ્યાન થઈ ગયા। મારા નાનકડાને પ્લાસ્ટર આવતું,
હું જે દાદાના પ્રભાવે અટકી ગયો. રાત્રે 1 વાગ્યાથી તેણે રડવાનું ચાલુ કરેલ. રાત્રે 3 વાગે આ ઘટના ઘટી અને ત્યારબાદ તે શાંતિથી સૂઈ ગયો. બીજા દિવસની સવારથી પહેલાંની જેવો હસતો રમતો થઈ ગયો, જાણે એને કાંઈ થયું ન હોય. સાહેબજી, શ્રદ્ધાથી છલોછલ ભીતરવાળા શ્રાવિકાના શબ્દો આવા હતા. સાહેબજી, પૂજ્ય બાપજી દાદાનો આવો જીવંત સાક્ષાત્કાર મેં અનુભવ્યો છે. દાદાના આશીષથી પાર થયા મારા કાર્યો. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ.